નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે અમારી આકાશ એકેડમી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ 27 ડિસેમ્બર 2019 કરંટ અફેર્સ રજૂ કરીશ. તો ખાસ કરીને હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે બધા જ કરંટ અફેરના વિડીયોની PDF જોઈતી હોય તો અહીં નીચે આપેલા વોટ્સએપ નંબર પર મને મેસેજ કરી શકો, જેની ઉપર હું તમને બધા જ કરંટ અફેરના વિડીયોની PDF પ્રોવાઈડ કરી દઈશ. હવે મેં તમને ગઈકાલે 5 પ્રશ્ન પૂછ્યા હતા. તેમાંનો પહેલો પ્રશ્ન હતો, હિપેરિન નામનું પ્રોટીનનું ઉત્પાદન ક્યાં થાય છે? તો તેના જવાબમાં આવશે યકૃત. ત્યારબાદનો બીજો પ્રશ્ન હતો, ગ્લુકોઝમાંથી ગ્લાયકોજીન બનવાની પ્રક્રિયાને કોણ રોકે છે? તો તેના જવાબમાં આવશે ઇન્સ્યુલિન. જર્મની દ્વારા સોવિયત સંઘ પર આક્રમણ કરવાની યોજનાને શું નામ આપવામાં આવ્યું હતું? તો તેના જવાબમાં આવશે ઓપરેશન બારબોસા. ત્યારબાદનો પ્રશ્ન હતો, ભારતનું પ્રથમ સાંધ્ય સમાચાર પત્ર ક્યું હતું? તો તેના જવાબમાં આવશે મદ્રાસ મેલ. અને અંતિમ પ્રશ્ન હતો, 1857ની મહાન ક્રાંતિમાં દિલ્હીમાં બ્રિટિશ નાયક કોણ હતું? તો તેના જવાબમાં આવશે નિકલસન અને હડસન. હવે આજના 5 પ્રશ્નો છે, કયા મુઘલ શાસકના સમયમાં સૌથી વધુ હિન્દુ સેનાપતિઓ હતા? ભારતમાં આવનાર પ્રથમ અંગ્રેજી જહાજ ક્યુ હતું? ખુદીરામ બોસે સેશન જજની ગાડી પર બોમ્બ ફેંક્યો હતો તે જજનું નામ શું હતું? ભારતના સંવિધાનમાં કઈ અનુસૂચિમાં 22 ભાષાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? અને અંતિમ પ્રશ્ન છે, સ્ટેનલેસ સ્ટીલમાં કઈ ધાતુનું મિશ્રણ હોય છે? આ 5 પ્રશ્નોનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. હવે આજના કરંટ અફેર્સનો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં DNAનું વિશ્લેષણ કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે ચંદીગઢ, એટલે કે આન્સર એ. તાજેતરમાં અટલ બિહારી વાજપેયીની 25 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે ઉત્તર પ્રદેશમાં લખનઉ, એટલે કે આન્સર બી. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં હાઇપરસોનિક હથિયારો ધરાવનાર પ્રથમ દેશ કયો બન્યો? તો તેના જવાબમાં આવશે રશિયા, એટલે કે આન્સર ડી. હવે રશિયા વિશે વાત કરીએ તો તેની રાજધાની છે મોસ્કો, રશિયાના રાષ્ટ્રપતિ છે વ્લાદિમીર પુતિન અને રશિયાની મુદ્રા છે રશિયન રૂબલ. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં ગંગા પ્રસાદ વિમલનું નિધન થયું તે કયા ક્ષેત્રને સંબંધિત હતા? તો તેના જવાબમાં આવશે તે એક ગાયક હતા, એટલે કે આન્સર સી. ભારતની પહેલી લાંબા માર્ગની CNG બસ કયા 2 શહેરો વચ્ચે શરૂ કરવામાં આવી? તો તેના જવાબમાં આવશે દિલ્હીથી દેહરાદૂન, એટલે કે આન્સર ડી. તાજેતરમાં સુશાસન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે 25 ડિસેમ્બર, એટલે કે આન્સર એ. સુશાસન દિવસ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસે મનાવવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન, એસોચેમના અધ્યક્ષ કોણ બન્યું? તો તેના જવાબમાં આવશે નિરંજન હીરાનંદાની, એટલે કે આન્સર સી. હવે એસોચેમનું પૂરું નામ જોઈએ તો એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા. મુંબઈ નાગપુર સુપર કોમ્યુનિકેશન એક્સપ્રેસ વેનું નામ કોના નામ પર રાખવામાં આવશે? તો તેના જવાબમાં આવશે બાલા સાહેબ ઠાકરે, એટલે કે આન્સર.
ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં યુનિસેફ 2019 પુરસ્કાર કયા જિલ્લાએ જીત્યો? તો તેના જવાબમાં આવશે કામારેડ્ડી, એટલે કે આન્સર એ. હવે કામારેડ્ડી જે છે તે તેલંગાણામાં આવેલો એક જિલ્લો છે. અને યુનિસેફની વાત કરીએ તો તેનું પૂરું નામ થાય યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ. તાજેતરમાં વર્નોન ફિલેન્ડર એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી, તે કઈ ટીમનો બોલર છે? તો તેના જવાબમાં આવશે દક્ષિણ આફ્રિકા, એટલે કે આન્સર બી. બોઈંગ કંપનીના સીઈઓ પદ પરથી કોણે રાજીનામું આપ્યું? તો તેના જવાબમાં આવશે ડેનિસ મુલેનબર્ગ, એટલે કે આન્સર એ. બોઈંગ કંપની એ એક અમેરિકન મલ્ટીનેશનલ કંપની છે જે વિમાન, રોકેટ, સેટેલાઇટ, ટેલિકોમ્યુનિકેશન્સના ઉપકરણો અને મિસાઇલનું વિશ્વભરમાં ડિઝાઇન, ઉત્પાદન અને વેચાણ કરે છે. તાજેતરમાં હિમાચલ પ્રદેશમાં આવેલ રોહતાંગ સુરંગનું નામ બદલાવીને કોના નામ પર રાખવામાં આવશે? તો તેના જવાબમાં આવશે અટલ બિહારી વાજપેયી, એટલે કે આન્સર સી. હિમાચલ પ્રદેશની રાજધાની છે શિમલા અને ધર્મશાળા, રાજ્યપાલ છે બંધારુ દત્તાત્રેય અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી છે જયરામ ઠાકુર. આમ અહીં આપણે આજે 27 ડિસેમ્બર 2019 કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ. જે પ્રશ્નોમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.